જય સ્વામિનારાયણ. મિત્રો, આજે આપણે ધોરણ 7માં ચેપ્ટર નંબર 2 પ્રાણીઓમાં પોષણ ભળી ગયા છીએ, જેમની આજે આપણે સ્વાદ્ય પોથીના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું. તો એમાં પ્રશ્ન નંબર 3 છે, એક જ વાક્યમાં ઉત્તર લખવાના છે. તો એનો પહેલો જ પ્રશ્ન છે કે પાચનતંત્રમાં સહાયક અંગો ક્યાં ક્યાં છે કે જે પાચનમાં જરૂરી હોય છે, એને મદદ કરતા હોય છે. તો એમાં જવાબ આવશે, પાચનતંત્રના સહાયક અંગો તરીકે સ્ત્રાવી ગ્રંથિઓ જેવી કે લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ, આટલા છે એ પાચનના અંગો છે. ત્યારબાદ બીજું છે, સેલ્યુલોઝ શું છે? તો એમાં જવાબ આવશે કે જે કાર્બોદિતનો એક પ્રકાર છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, નાના આંતરડાના શરૂઆતના ભાગને શું કહેવાય છે? જવાબમાં આવશે, નાના આંતરડાના શરૂઆતના ભાગને પક્વાશય કહેવાય છે. ત્યારબાદ ચોથું છે કે નાના આંતરડાના કયા કયા પાચક રસો ખોરાકમાં ભળે છે? તો એમાં આવશે પિત્તરસ, સ્વાદુરસ અને આંત્રરસ, આટલા છે એ પાચન રસો સાથે ભળે છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, મોટા આંતરડામાં શાનું શોષણ થાય છે? તો મોટા આંતરડાની અંદર અપાચિત ખોરાકમાં રહેલા પાણી અને ઉપયોગી ક્ષાર, આ બંનેનું શોષણ થાય છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે કે જઠરની અંદરની દિવાલ શાના સ્ત્રાવ કરે છે? તો એમાં જવાબમાં આવશે કે જઠરની અંદરની દિવાલ શ્લેષમ અને હાઇડ્રોક્લોરિક એસિડ, જેને કાઉન્સમાં લખવાનું કેપિટલમાં HCl, અને પાચક રસ કાઉન્સમાં લખવાનું જઠર રસ, તેનો સ્ત્રાવ કરે છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન, જઠરમાં રહેલા શ્લેષમનું કાર્ય શું? તો એમાં લખજો, જઠરની અંદરની દિવાલને મંદ હાઇડ્રોક્લોરિક એસિડની અસર સામે રક્ષણ આપે છે, આ એનું છે એ કાર્ય છે. ત્યારબાદ આઠમું કે જઠરમાં સ્ત્રવતા હાઇડ્રોક્લોરિક એસિડનું કાર્ય શું છે? તો એમાં જવાબમાં આવશે કે ખોરાક સાથે આવેલા બેક્ટેરિયાનો નાશ કરે છે, જઠરમાં એસિડિક માધ્યમ પૂરું પાડે છે અને પાચક રસોને સક્રિય બનાવે છે. ત્યારબાદ નવમો પ્રશ્ન છે કે પિત્તરસનું કાર્ય શું છે? તો એમાં જવાબ આવશે કે નાના આંતરડામાં આલ્કીય માધ્યમ પૂરું પાડે છે તથા ચરબીના પાચનમાં મદદરૂપ થાય છે. ત્યારબાદ દસમો પ્રશ્ન આવે છે કે અમીબામાં ખોટા પગનું કાર્ય શું? તો અમીબામાં ખોટા પગ છે એ પ્રચલન અને ખોરાક પકડવામાં મદદ કરે છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 4, ત્રણ વ્યાખ્યાઓ આપેલી છે. તો એમાં પહેલી વ્યાખ્યા આવશે ખોરાક. તો ખોરાક કેને કેવું? તો ખોરાકની વ્યાખ્યા તમે લખી શકો કે શરીરને પોષક તત્વો પૂરા પાડતા પદાર્થોને તમે ખોરાક કહેવામાં આવે છે. ત્યારબાદ આવશે પાચન. તો પાચનની વ્યાખ્યા પણ અગાઉ શીખી ગયા કે શરીરમાં ખોરાક દ્વારા લીધેલા જટિલ ઘટકોનું સરળમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને પાચન કહેવામાં આવે છે. ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર 3 કે પોષણની વ્યાખ્યા. તો સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીરમાં કાર્યશક્તિ મેળવવા માટે ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને છે એ પોષણ કહેવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ આપણે, તો તફાવત લખવાનો છે. તો તફાવત છે નાનું આંતરડું અને મોટું આંતરડું. તો નાના આંતરડામાં પહેલાં લખશું કે મોટા આંતરડા કરતાં લાંબું છે. ત્યારબાદ મોટા આંતરડામાં લખશું કે નાના આંતરડા કરતાં ટૂંકું છે. પછી ફરી પાછું આપણે બીજો ટોપિક લખીએ, નાના આંતરડામાં તેની લંબાઈ છે એ 7.5 મીટર છે, જ્યારે મોટા આંતરડાની લંબાઈ છે 1.6 મીટર છે. ત્યારબાદ આપણે જોઈએ નાનું આંતરડું છે એમાં લખો પાચક રસ ઉત્પન્ન થાય છે, અને મોટા આંતરડામાં છે તેમાં કોઈ પાચક રસ ઉત્પન્ન થતો નથી. ત્યારબાદ આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ કે ખરા ખોટા. તો ખરા ખોટામાં લખીએ કે જીભ ખોરાકમાં લાળ રસ ભેળવે છે, તો એમાં આવશે સાચું. ત્યારબાદ બીજું કે જીભના પાછળના ભાગે ગળ્યો સ્વાદ પરખાય છે, તો એમાં આવશે ખોટું. ત્રીજું આવશે સ્ટાર્ચનું પાચન જઠરમાં થાય છે, તો એમાં જવાબ આવશે ખોટું, કેમ કે સ્ટાર્ચનું પાચન છે એ જઠરમાં થતું નથી. ત્યારબાદ આવશે યકૃત પિત્તરસનો સંગ્રહ કરે છે. તો યકૃત છે એ પિત્તરસનો સંગ્રહ કરે કે નહીં, તો એમાં આવશે સાચું. ત્યારબાદ પિત્તાશય પિત્તરસ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે, તો એમાં આવશે સાચું.
ત્યારબાદ છે જઠરમાં અંશત પ્રોટીનનું અંશતઃ પાચન થાય છે, એમાં જવાબમાં આવશે સાચું. ત્યારબાદ આવશે નાના આંતરડાનું શરૂઆતના ભાગને પકવાશય કહેવાય છે, તો એ આવશે ચોથામાં ખરું એટલે કે સાચું. ત્યારબાદ આવશે નાનું આંતરડું મોટા આંતરડા કરતાં લંબાઈમાં નાનું છે, તો આ ખોટું આવશે, હમણાં જ આપણે ભણી તફાવતમાં જોઈ ગયા. ત્યારબાદ નવમું છે મોટા આંતરડામાં ખોરાકનું પાચન થતું નથી, તો એમાં આવશે સાચું. ત્યારબાદ આપણે ખાલી જગ્યા જોઈએ તો પહેલી ખાલી જગ્યા છે જેમાં પાંચ ખાલી જગ્યા આપેલી છે, અને એમાં લખેલું છે કે એ મનુષ્યના પાચન માટેના મુખ્ય તબક્કા છે, તો એમાં પહેલું લખશું અંતઃગ્રહણ, બીજી ખાલી જગ્યામાં લખશું પાચન, ત્રીજામાં લખશું શોષણ, ચોથામાં લખશું સ્વાંગીકરણ અને મળોત્સર્જન. મળોત્સર્જન ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે લાળરસ સ્ટાર્ચનું અંશતઃ પાચન કરી અને ખાલી જગ્યામાં રૂપાંતર કરે છે, તો એમાં આવશે શર્કરા. કડવો સ્વાદ જીભના ખાલી જગ્યા ભાગ પર પરખાય છે, એમાં આવશે પાછળના. પિત્તરસનો સંગ્રહ ખાલી જગ્યામાં થાય છે, એમાં આવશે પિત્તાશય. ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા છે ખાલી જગ્યા એ સૌથી મોટી ગ્રંથિ છે મનુષ્યની, તો એમાં આવશે યકૃત. છઠ્ઠી ખાલી જગ્યા છે નાના આંતરડાની દિવાલમાં ઘણા આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય છે, જેને ખાલી જગ્યા કહેવામાં આવે છે, તો જવાબમાં આવશે આંતરરસ. સાતમી ખાલી જગ્યા છે નાના આંતરડાની અંદરની દિવાલ ખાલી જગ્યા નામનો પાચક રસ ઉત્પન્ન કરે છે, તો એમાં આવશે રસાંકુરો. ત્યારબાદ આઠમી ખાલી જગ્યા કાર્બોદિતનું પાચન થઈ તેનું સરળ પદાર્થ એટલે કે ખાલી જગ્યામાં રૂપાંતર થાય છે, તો એમાં આવશે ગ્લુકોઝ. નવમી ખાલી જગ્યા છે ખાલી જગ્યાનું પાચન થઈ એમિનો એસિડમાં રૂપાંતર થાય છે, તો એમાં આવશે પ્રોટીન. દસમી ખાલી જગ્યા છે પિત્તરસ ખાલી જગ્યાના પાચનમાં અગત્યનો ભાગ ભજવે છે, તો એમાં આવશે ચરબી. ત્યારબાદ અગિયારમી ખાલી જગ્યા જોઈએ વાગડનાર પ્રાણીઓ એટલે કે ઘાસ ખૂબ જ ઝડપથી ખાઈ અથવા ગળી જાય છે તે ખોરાકમાં ખાલી જગ્યામાં સંગ્રહ પામે છે, તો પ્રાણીઓમાં કેમાં સંગ્રહ પામે, તો કે આમાશય એટલે કે આમાશય નામની એક એનો ભાગ આવેલો હોય છે શરીરમાં એમાં. ત્યારબાદ બારમી ખાલી જગ્યા જોઈએ અમીબા ખોરાકનું પાચન ખાલી જગ્યામાં થાય છે, એમાં આવશે અન્નધાન્ય. ત્યારબાદ પ્રશ્ન નંબર 10 જોડકા જોઈએ, તો જોડકું પહેલું જઠર આપેલું છે એની સામે ડી આવશે પ્રોટીનનું અંશતઃ પાચન. જવાબ છે એનો પ્રોટીનનું અંશતઃ પાચન. પછી આવશે યકૃત, એની સામે એ આવશે કે શરીરની સૌથી મોટી ગ્રંથિ. ત્યારબાદ આવશે ત્રીજું નાનું આંતરડું, એની સામે આવશે ઈ એટલે કે પાચન પૂર્ણ થાય છે. ત્યારબાદ ચોથું આવશે મોટું આંતરડું, એની સામે આવશે બી અપાચિત ખોરાકનો સંગ્રહ. તો મિત્રો અહીંયા સુધીનું આપણે રાખીએ, જે જે પ્રશ્નોના જવાબ બાકી રહી ગયેલા છે તમે પાઠ્યપુસ્તકમાંથી પણ લખી શકો છો, અને કોઈ પણ ટેસ્ટ કે આવે તો એમાં તમને કામ લાગી શકે.